પંદરસો છત્રીસમો શબ્દ ગગડાટ ગગડાટને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ ઠંડર કહેવાય જેનો સ્પેલિંગ થાય છે એસઓ યુ એન ડી સાઉન્ડ ઓ એફ ઓફ ટી ટીએચયુ એન્ડ ડીએ આર સાઉન્ડ ઓફ ઠંડર મતલબ કે ગગડાટ પંદરસો સાડત્રીસમો શબ્દ ગર્જના ગરજનાને અંગ્રેજીમાં લાયન્સ ક્રાય કહેવાય જેનો સ્પેલિંગ થાય છે એલઆઈઓ ઓ એન એસ લાયન્સ સી આર વાય ક્રાય લાયન્સ ક્રાય મતલબ ગર્જના પંદરસો આડત્રીસ શબ્દ ગાંડુ ગાંડુને અંગ્રેજીમાં બુલોક કાર્ટ કહેવાય બુલોક સ્પેલિંગ થાય છે બીયુ ડબલ એલ ઓ સી કે બ્લોક સી એ આર ટી કાર્ટ બુલોક કાર્ટ મતલબ કે ગાંડુ પંદરસો ઓગણચાલીસ શબ્દ ગોળો ગોળોને અંગ્રેજીમાં શું કહીશું તો ગોળોને અંગ્રેજીમાં બલ્બ કહેવાય બલ્બ નો સ્પેલિંગ થાય છે એલ બી બલ્બ મતલબ કે ગોળો પંદરસો ચાલીસ શબ્દ ચાંદો ચાંદોને અંગ્રેજીમાં ધ મૂન કહેવાય ધ મૂન નો સ્પેલિંગ થાય છે ટી એચ ઈ ધ એમ ડબલુ એન મૂન ધ મૂન મતલબ કે ચાંદો પંદરસો એકતાલીસ શબ્દ ચેતવવું ચેતવવું ને અંગ્રેજીમાં ટુ વોર્ન કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ ડબલ્યુ એ આર એન ટુ વોન મતલબ કે ચેતવવું પંદરસો ને બેતાલીસ શબ્દ જગત જગતને અંગ્રેજીમાં વર્લ્ડ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ડબલ્યુ ઓર એલ ડી વર્લ્ડ મતલબ કે જગત પંદરસો તેતાલીસ શબ્દ જહાજ જહાજ ને અંગ્રેજીમાં સીપ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે એસએચ મતલબ કે જહાજ पंदर सौ शब्द जंगली जंगली ने अंग्रेजी में वाइल्ड कहवाय वाइल्ड नो स्पेलिंग थे डबल्यू आई एल डी वाइल्ड मतलब के जंगली पंदर सौ पिस्तालीस मो शब्द जंतु जंतु ने अंग्रेजी में इन्सेक कहवाय नो स्पेलिंग थे आई एन एस ई सी टी इ मतलब के जंतु પંદરસો છેતાલીસ શબ્દ યાત્રા યાત્રાને અંગ્રેજીમાં ટૂર કહેવાય ટૂર નો સ્પેલિંગ થાય છે ઓ યુ આર ટૂર મતલબ કે યાત્રા પંદરસો સુડતાલીસમો શબ્દ ઝરમર ઝરમરને અંગ્રેજીમાં લાઇટ રેઇન કહેવાય લાઇટ રેઇન નો સ્પેલિંગ થાય છે એલ આઈજી લાઇટ આર એ એન રેઇન મતલબ કે ઝરમર પંદરસો અડતાલીસમો શબ્દ ઝાંકળ ઝાંકળને અંગ્રેજીમાં ડીઓ કહેવાય જેનો જ પેલિંગ થાય છે ડીઈડબ્લ્યુ ડી મતલબ કે ઝાંકળ પંદરસો ઓગણપચાસમો શબ્દ ટપકવું ટપકવું ને અંગ્રેજીમાં ટુ ડ્રીપ કહેવાય જેનો જ થાય છે ટીઓ ટુ ડીઆરઆઈપી ડ્રીપ ટુ ડ્રીપ મતલબ કે ટપકવું પંદરસો પચાસમો શબ્દ ટીપુ ટીપુને અંગ્રેજીમાં ડ્રોપ કહેવાય ડ્રોપનો સ્પેલિંગ થાય છે ડી આર ઓ પી ડ્રોપ મતલબ કે ટીપો